નમસ્કાર, આજે તારીખ 11 માર્ચ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દીધું છે. તેઓ ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા છે. ઘણા સમયથી તેમના પક્ષપલટાની અટકળો હતી, જે આજે સાચી ઠરી છે. સ્થાનિક કોંગ્રેસ દ્વારા વલ્લભ ધારવિયાના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. ગઈકાલે તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. હકુભાઈએ આજે ગાંધીનગરમાં પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે હાલાર ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે જામનગરમાં પણ અમલી બની છે. સ્થાનિક પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવી દીધા છે અને જાહેર માર્ગો પરથી રાજકીય પક્ષોના બેનરો હટાવી દેવાયા છે. લોકસભાની ચૂંટણી માટે ગતિવિધિ તેજ થઈ ગઈ છે. જામનગર બેઠક માટે ભાજપે મનસુખ માંડવિયા, રમણ વોરા અને બીનાબેન આચાર્યને નિરીક્ષક બનાવ્યા છે. 14 થી 16 માર્ચ દરમિયાન આ નિરીક્ષકો જામનગર આવે તેવી શક્યતા છે. જામનગરમાં કલેક્ટર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આગામી ચૂંટણીના સંદર્ભમાં માહિતી અપાઈ હતી. જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 16,38,823 મતદારો છે. તારીખ 24 માર્ચ સુધી મતદાર યાદીમાં સુધારો થઈ શકશે. નેતાઓ 28 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન ઉમેદવારી નોંધાવી શકશે. મતદાન 23 એપ્રિલે થશે અને મતગણતરી તારીખ 23 મે હરિયા કોલેજમાં થશે. હાલારમાં 10 માર્ચથી 27 મે સુધી આચારસંહિતા લાગુ રહેશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.